પાટણ જિલ્લાના રાધનપુરના શેરગઢ મુકામે યુવતી પર વિધર્મીએ ધોળા દિવસે હુમલો કર્યો હતો. હુમલા કર્યા બાદ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતના હિન્દુ સંગઠનો રાધનપુરના આદર્શ વિદ્યાલય ખાતે એકઠા થયા હતા અને બનાવને ગંભીર માની વખોડી કાઢ્યો હતો. ગઈકાલે સમગ્ર રાધનપુર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, જેના પ્રત્યાઘાતો હવે દાંતીવાડા તાલુકા મથકે પણ આજે જોવા મળી રહ્યા છે. આજે બનાસકાંઠાના ડાંગિયા ગામે મૌન રેલી કાઢી ન્યાય માટેની માંગણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ સમાજના સંગઠનોના નિર્ણય બાદ આજે વહેલી સવારથી જ આખું ગામ સજ્જડ બંધ જોવા મળ્યું હતું, જેમાં કિશન ભરવાડના હત્યારાને કડકમાં કડક સજાની માંગ સાથે ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આમ આજે સવારથી જ ડાંગિયા ગામની દુકાનો સજ્જડ બંધના દ્રશ્યો જોવા મળ્યા હતા.